नमस्ते, आज आप भात चित्र में कैलिग्राफी करीशू। सर्वप्रथम हूँ अही चौरस दोरीश। चौरस एटले जेनी चार बाजू सरखी होय एने चौरस कहे छे। माप में मैं अही 0 થી 8 સેન્ટીમીટર ની આડી લીટી, 0 થી 8 સેન્ટીમીટર ની ઊભી લીટી આ રીતે ચોરસ દોર્યું। હવે આપણે લંબચોરસ દોરીશું। લંબચોરસનું માપ રહેશે 0 થી 10 સેન્ટીમીટરની આડી લીટી, 0 થી 5 સેન્ટીમીટરની ઊભી લીટી। લંબચોરસ એટલે જેની બે બાજુ સરખી હોય એને આપણે લંબચોરસ કહીએ છીએ। આ દોર્યું લંબચોરસ। હવે આપણે ગોળી દોરીશું। ગોળ ગોળ દોરવા માટે મેં અહીં બંગડીનો ઉપયોગ કર્યો છે। તમે વર્તુળથી પણ દોરી શકો છો। હવે આપણે ત્રિકોણ દોરીશું, તો એને માટે મેં અહીં આડી લીટી લીધી છે 0 થી 10 સેન્ટીમીટરની, એના અડધા કર્યા છે 5। ઊભી લીટીમાં આપણે 10 સેન્ટીમીટર લઈશું, 0 થી 10 આ રીતે માપ લઈશું અને પછી ત્રાંસી લીટી દોરી દઈશું। આ થયું ત્રિકોણ। હવે દોરીશું અર્ધગોળ। અર્ધગોળ માટે અહીં મેં કોણમાપકનો જ ઉપયોગ કર્યો છે। આ રીતે અર્ધગોળ દોરી લીધો। હવે આપણે દરેક આકારને બે ભાગમાં વહેંચીશું। સર્વપ્રથમ ચોરસ લઈએ, તો આ ખૂણેથી ઉપરના ખૂણા સુધી આપણે આ રીતે ત્રાંસી લીટી દોરી દઈશું। હવે લંબ ચોરસના ભાગ કરીશું, બરાબર ધ્યાન આપજો એને માટે। જમણી બાજુનો ખૂણો અને ડાબી બાજુનો ખૂણો આ રીતે આપણે માપ લીધું અને દોરવાનું છે ગોળથી, ગોળનું જે બહારનું જે બિંદુ છે ત્યારથી ઉપર સુધી ઊભી લીટી સુધી આ રીતે અડધો ભાગ કરવાનો છે। જે બે ભાગ જોડાયા છે ત્યાં આપણે અંદર લીટી દોરવાની નથી। એ જ રીતે ગોળમાં લઈશું, તો ગોળમાં આપણે જ્યારે અડધું કરીશું આ રીતે, તો આપણે દોરીશું આડી લીટી સુધી આ રીતે એના બે ભાગ કર્યા। એવી જ રીતે કોણ માપકમાં અને ત્રિકોણમાં આડી લીટી સુધી આ રીતે દરેક આકારના મેં બે ભાગ કરી લીધા છે। જુઓ, હવે આપણે એની અંદર આપણે કેલિગ્રાફી કરીશું। સર્વપ્રથમ કેલિગ્રાફી આપણે ચોરસમાં કરીશું, એમાં ત્રાંસી લીટી। કેલિગ્રાફી કરવા માટે અને ત્રાંસી લીટી દોરવા માટે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીશું। આ રીતે ત્રાંસી લીટી કરી ત્રિકોણમાં આવી રીતે લીટી નહીં જાય એની ખાસ કાળજી રાખવાની રહેશે। હવે આપણે જોઈશું લંબચોરસમાં, તો લંબચોરસમાં નીચેના ભાગમાં આપણે આ રીતે ગોળ કરીશું। તમે નાના મોટા ગોળ પણ કરી શકો છો। હવે આપણે ગોળમાં લઈશું, ગોળનો જે બહારનો ભાગ છે એ નહીં પરંતુ અંદરના ભાગમાં આ રીતે વમળયુક્ત રેખા દોરીશું। આ રીતે આખા ભાગમાં કરવાનો રહેશે। અહીં આપણે જોઈશું
અર્ધગોળ, તો અર્ધગોળમાં પણ કઈ રીતે કેલિગ્રાફી કરવાની છે એ જરા ધ્યાનથી જુઓ. સર્વપ્રથમ મેં અહીં ઊભી લીટી દોરી છે, બે વચ્ચેનું જે અંતર આવે છે એ મેં જરા મોટું લીધું છે. અને પછી આડી લીટી, એટલે કે નાના નાના ચોરસ તૈયાર થશે. જુઓ થઈ ગયું. હવે આપણે જોઈશું ત્રિકોણમાં, તો ત્રિકોણમાં આપણે ઊભી લીટી લઈશું. આ રીતે આખા ભાગમાં કરવાનું રહેશે. તો આ રીતે દરેક આકારમાં આપણે કેલિગ્રાફી કરી. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ, ચોરસ, લંબચોરસ, ગોળ, અર્ધગોળ અને ત્રિકોણ. દરેક આકારના આપણે બે ભાગ કર્યા છે અને એની અંદર આપણે જુદી જુદી કેલિગ્રાફી કરી છે. આ રીતે તમારે ચિત્ર દોરી અને તમે કેલિગ્રાફી કરી શકો છો. તમે તમારી મનગમતી પણ કેલિગ્રાફીનો ઉપયોગ કરી શકો છો. હવે બાકી રહેલા ભાગની અંદર આજે રંગપૂર્ણી કરીશું. સર્વપ્રથમ હું ચોરસની અંદર પીળો રંગ પૂરીશ. રંગ બહાર નહીં જાય એની પણ આપણે કાળજી રાખવાની રહેશે. લંબ ચોરસમાં ત્રિકોણમાં ગોળમાં અર્ધગોળમાં આ રીતે ચોરસમાં, લંબચોરસમાં, ગોળમાં, અર્ધગોળમાં અને ત્રિકોણમાં બાકી રહેલા ભાગની અંદર આપણે પીળો રંગ કર્યો. હવે એને થોડીવાર ચિત્રને સૂકવવા દઈશું. બાકી રહેલા ભાગની અંદર હવે આપણે રંગ કરીશું. મેં અહીં કેસરી રંગ લીધો છે.
આ રીતે બાકી રહેલા ભાગની અંદર આપણે કેસરી રંગ કર્યો. તો તમારે પણ હવે બાકી રહેલા ભાગની અંદર, એટલે કે આગળ જે આપણે ચિત્ર દોરેલું હતું અને એમાં જે રંગપૂર્ણી બાકી હતી, તો તમારે પણ એની અંદર આ રીતે રંગપૂર્ણી કરવાની રહેશે. તમે તમારા મનગમતા પણ અંદર રંગ પૂરી શકો છો. રંગ બહાર નહીં જાય એની પણ ખાસ કાળજી રાખવાની રહેશે. અસ્તુ.